આપણા વડીલો દ્વારા જણાવવામાં આવેલા ત્રીસ મહત્વપૂર્ણ સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થશે નહીં ત્રણ રાત્રે નાભીમાં બદામનું તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે ચાર જે લોકો રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન ક્યારે થતું નથી પાંચ સમારેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી તેનાથી પેટના રોગો થઈ શકે છે સ રોજ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે સાત મૂળાનો રસ પીવાથી પેટમાં પિત્તાશયની પથ્થરી બનવાની બંધ થાય છે આઠ દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી બીમારી દૂર થાય છે નવ સવારે વહેલા ઉઠવાની સાથે જ વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત બને છે દસ જો તમારા હોઠ કાળા પડી ગયા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર મિલ્ક ક્રીમ લગાવો તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે અગિયાર ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા થતી નથી બાર રોજ જે આલુનું સેવન કરવાથી પેટના ઘણા રોગો મટે છે તેર રોજ સવારે એક તાજુ ટામેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી ચૌદ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે પંદર સૂતા પહેલાં નવસેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે સોળ જામફળના સેવનથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે સત્તર ખૂબ જ ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચીલીઓ પડી જાય છે અઢારમું લસણ હળદર તથા ગોળ ત્રણે ખાંડી ગરમ કરીને મૂંઢ માર પર લેપ કરવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે ઓગણીસ ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો વીસ રોજે ડુંગળી ખાવાથી શરીરમાં તાજુ લોહી બને છે એકવીસ જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમને એનિમિયા હોઈ શકે છે બાવીસ ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ તેનાથી એસિડ ઉત્પન્ન થાય છે અને હાર્ટ બંધ પણ હોઈ શકે છે ત્રેવીસ જો ચહેરા પર વહેલું વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો જોઈએ ચોવીસ ખૂબ જ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે તેના કારણે દાંત ઝડપથી બગડે છે પચીસ રોજે દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે છવ્વીસ વાળને લાંબા અને જાડા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે એક પાણીમાં બે ચમચી ખાવાનો સોડા ભેળવીને સ્નાન કરવાથી શીળસમાં રાહત મળે છે અઠ્યાવીસ ચોખા ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો પણ થાય છે ઓગણત્રીસ કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવવા લાગે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના બે થી ત્રણ ટીપાં કાનમાં નાખો આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે ત્રીસ ગરમ કપડા કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી તે કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો જ્યારે પણ તમે તમારા કપડા બહાર કાઢશો ત્યારે તેમાંથી સારી સુગંધ આવશે